દર્શક મિત્રો, હું હિતેશ બખિયા. સત્તાનો સંગ્રામ આજે આપણે લઈને આવી રહ્યા છીએ અને 2019 સુધીનો આખરી આ આપણે તબક્કો કહેવાય એવું માની લેવામાં આવે છે. તો શું છે જનતાનો મિજાજ અને નેતાઓમાં કયો ગણગણાટ થઈ રહ્યો છે અને આપણે આપણા સવાલો કયા છે? આપણે શ્રી ભાજપ નીતિનભાઈ ભજિયાવાળા પ્રમુખ શ્રી બીજેપીને પૂછીશું. શ્રી નીતિનભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરે છે. નમસ્તે દર્શક મિત્રો, આપ સૌને નમસ્કાર અને આપ સૌનું આ શોમાં સ્વાગત છે. જી નીતિનભાઈ, આપણે એમ તો જણાવજો કે લોકસભાની ચૂંટણીના હવે આખરી તબક્કો છે, તો કયા લેવલની કામગીરી આપણે થઈ રહી છે હમણાં ગ્રાઉન્ડ ઉપર? ભારતીય જનતા પાર્ટી હરમેશ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીના તૈયારીમાં જોતરાયેલો રહે છે. આ લોકસભાની ચૂંટણી છે, મતદાન પહેલેથી જ અમારી 2020ની કોર્પોરેશનની ચૂંટણીની પણ તૈયારીઓ અમે શરૂ કરી છે અને દરેક કાર્યકર્તાની માનસિકતા ચૂંટણીના મેદાનમાં ઉતરવાની જ હોય છે. પરંતુ જે રીતે ચૂંટણીના દિવસની બૂથની કામગીરીઓ છે, સ્લીપ વહેંચણીની કામગીરી છે, એ આ વખતે અમે વહેલાસર શરૂ કરી છે. આમ જનરલી છેલ્લા 2 દિવસમાં બધી કામગીરી થતી હોય છે, આ વખતે અમારી પાર્ટીએ અત્યારથી જ આ કામની શરૂઆતો કરી દીધી છે. આપણે સુરત જે લેવલે જે દર્શનાબેને ટિકિટ આપવામાં આવી છે અને એમની સાથે જે પાટીદાર ઉમેદવારને પણ ટિકિટ આપવામાં આવી છે અને જે પાટીદાર આંદોલન બી થયો હતો અને જેથી થોડોક રોષ બી છે પાટીદાર લોકોમાં, તો એ ફેક્ટર કંઈ કામે લાગશે? મારું પોતાનું યોગ્ય માનવું છે કે અત્યારે કોઈ પણ ભારતીય દેશનો નાગરિક એ હવે જ્ઞાતિવાદમાં એમાં પડતો નથી. ઠીક છે, કોઈક જ્ઞાતિમાં 2-5-10 લોકો એવા હોય છે કે જે જ્ઞાતિના નામે રાજકારણ કરવા નીકળ્યા હોય છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી લોકો દેશદાસથી કામગીરી કરે છે અને મત આપે છે. દેશનું સારું કામ થતું હોય એવા જ પક્ષને દરેક જ્ઞાતિના લોકો મત આપતા હોય છે. એટલે પાટીદાર ફેક્ટરની જે અલગી વાત છે, એ અમુક લોકો સિવાય સમાજ આખો જ ભારતીય જનતા પાર્ટી સાથે છે. જે આપણે રાષ્ટ્રીય જે લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દા ઉપર લડવામાં આવે છે, તો આપણે રાષ્ટ્રીય મુદ્દા ઉપર જ જઈએ અને વાત કરીએ. જે પુલવામા જે આતંકીઓ દ્વારા હુમલો થયો હતો અને દેશના 40 સૈનિકો શહીદ થયા હતા, તો આપણે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવે છે કે તેના સબૂત આપો, તો એ બાબતે આપણે શું કહેશો? કોંગ્રેસ હજી સબૂત માંગવામાંથી બહાર નથી આવતી અને કોંગ્રેસ છેલ્લી જે આપણી લશ્કરી કાર્યવાહીઓ થઈ ત્યાર પછી પાકિસ્તાની ભાષા બોલતી થઈ ગયું એ રીતના એમના સવાલો હોય છે. હંમેશા લશ્કરની કામગીરીના કોઈ પુરાવા માગવાના હોય જ નહીં. લશ્કર પર આપણને સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ, કારણ કે લશ્કર એ કોઈ પક્ષનો જવાન નથી હોતો, એ દેશને માટે કામ કરતો જવાન હોય છે. ને જ્યારે લશ્કર એવું કહેતું હોય કે ભાઈ આ પ્રકારની કામગીરી લશ્કરે કરી છે, ત્યારે એના કોઈ પુરાવા માગવા જોઈએ જ નહીં. જી કોંગ્રેસ દ્વારા એવું પણ આક્ષેપ લગાવવામાં આવે છે કે મોદીના રાજમાં, મોદીની સરકારમાં ફક્ત ને ફક્ત બિલ્ડરો અને તેમના મિત્રોનો આપણે વિકાસ થઈ રહ્યો છે, ગરીબ જનતાનો તો કોઈ વિકાસ થઈ રહ્યો. આ બાબતે આપણે શું કહેશો? ઉત્તરો ઉત્તર જે રીતે કોંગ્રેસની મતની ટકાવારી ઘટતી જાય છે, જો ગરીબોના કામ ન થતા હોય તો કોંગ્રેસની ટકાવારી કદાચ ઘટે નહીં. આજે કોંગ્રેસને કદાચ મને લાગે છે કે ગુજરાતમાંથી આ ચૂંટણીમાં તો સંપૂર્ણ સફાયો થઈ જશે એ મારું દ્રઢપણે માનવું છે. અને અત્યારે પણ લોકસભામાં તો કોંગ્રેસ મુક્ત ગુજરાત છે જ, આવનારી ચૂંટણીમાં પણ કોંગ્રેસ મુક્ત ગુજરાત થશે. જે 2014ની ચૂંટણીમાં ચાઈવાળા અને 2019ની ચૂંટણીમાં ચોકીદાર, કોંગ્રેસ દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે આ તો એક ધોમ કરી રહ્યા છે ને, પબ્લિસિટી સ્ટંટ છે, બાકી વાસ્તવિકતા તો કંઈ બીજી જ છે. ચાઈવાળાની વાત હતી તે દિવસે કોંગ્રેસની આ જ વાત હતી અને ચોકીદારની વાત હતી ત્યારે આ ટાઈપની વાતો છે. દરેક વાતને ટ્વિસ્ટ કરીને ચાઈવાળો હોય કે ચોકીદાર હોય, એ સમાજનો નાનો માણસ છે. નાના માણસનું અપમાન કઈ રીતે કરવું એ કોંગ્રેસની હંમેશા માનસિકતા રહી છે. એ પછી ચાવડાનું અપમાન કરે કે ચોકીદારનું અપમાન કરે, કોંગ્રેસ હંમેશા નાની વ્યક્તિઓના અપમાન કરતી રહી છે. જી ગયા
છ મહિનામાં કોંગ્રેસ એક વસ્તુ પર વધારે ટાર્ગેટ કરવી મળી છે અને એમાં સરકાર બેઠક પર આવી છે. જે રાફેલ મુદ્દેનો આપણે વિવાદ છે, જેમાં કોંગ્રેસે પણ એવા આક્ષેપો લગાવ્યા હતા કે રાફેલની ખરીદીમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને મોદી રિલાયન્સને ફાયદો કરાવ્યો છે. તો આ મુદ્દે આપણે શું કહેશો? રાફેલનો મુદ્દો એ સુરક્ષાનો મુદ્દો છે. આક્ષેપ કરવા એ કોંગ્રેસને માટે બહુ સહજ વાત છે. હમણાં જ લગભગ આજના અખબારી માધ્યમમાં કહેવામાં વાંચ્યું છે કે સેનાના એક અધિકારીએ કીધું છે કે પુલવા વખતે જો રાફેલ કદાચ આપણી પાસે હતે તો આપણે ખૂબ જ સારું પરિણામ મેળવી શકતે. એટલે દેશની સુરક્ષાની જે વાત આવે છે ત્યાં કોઈ પણ જાતની બાંધછોડ કરવી જ ન જોઈએ, એમાં કોઈ પણ જાતની આક્ષેપબાજી નથી. એમનું એમ કહેવાનું આવ્યું છે કે જે કિંમતમાં ખરીદવામાં આવ્યું છે એ કિંમતમાં જણાવતા નથી, એ લોકો પુરવાર નથી કરી શક્યા. એ લોકોએ જે તે સમયે જે રીતે ડીલ કરેલું એના કરતાં ઓછી કિંમતમાં આ સરકારે એનું ડીલ કરેલું છે. એટલે જો તે સમયે જો કદાચ એ લોકોએ આનો સોદો પાર પાડી દીધો હતો તો કેટલો ભ્રષ્ટાચાર કોંગ્રેસે કર્યો હતો તે એના પરથી પુરવાર થાય છે. આપણે રાજ્ય લેવલ આપીએ અને એક સવાલ એવી પૂછે કે કોંગ્રેસમાંથી ગત દિવસોમાં જે મોટા મોટા નેતાઓની ફેરિસ્ત છે એ લોકો રાજીનામું આપીને ભાજપ તરફ વળી રહ્યા છે, અને કોંગ્રેસનું એવું કહેવાનું છે કે આ પ્રલોભન આપે છે મોટા મોટા બીજેપી અને કે ડરાવી ધમકાવીને કામગીરી કરે છે એટલે અમારા નેતાઓ રાજીનામા આપે છે. આ બધા બાલીશ આક્ષેપો છે. લોકશાહીમાં કોઈ કોઈથી ગભરાતું નથી કે કોઈ કોઈથી લલચાતું નથી. પોતાની વાડો સંભાળી નહીં શકતી કોંગ્રેસ આ રીતના આક્ષેપો કરે એ સાહજિક બાબત છે, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈની કામગીરીથી પ્રભાવિત થઈને એ પછી કોંગ્રેસનો હોય કે દેશનો કોઈ પણ પ્રકારનો માણસ હોય એ ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષાય એ સાહજિક બાબત છે. અને દેશની જે કામગીરી છે નરેન્દ્રભાઈએ જે રીતના કોઈ પણ દેશ બે વસ્તુની ખાસ જરૂરિયાત છે, એક વિકાસ ને એક સુરક્ષા. દેશની સુરક્ષા એ બહુ મહત્ત્વનો મુદ્દો છે ને એમાં જે રીતે નિર્ણાયક નિર્ણયો નરેન્દ્રભાઈ લીધા છે એનાથી આકર્ષિત થઈને કોઈ પણ માણસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એમાં કશું ખોટું નથી. એ ભાજપ અને કોંગ્રેસના મેનિફેસ્ટો બહાર પડી ગયા છે, જેમાં કોંગ્રેસમાં મેનિફેસ્ટોમાં એક મુદ્દો એવો છે કે દરેક ખેડૂત છે કે દરેક પરિવારને વર્ષે 72,000 રૂપિયામાં આપવામાં આવશે, અને બીજેપીના મેનિફેસ્ટોમાં આ જ મુદ્દો છે, એમાં દર વર્ષે 6,000 આપવાની વાત કરવામાં આવી છે. તો કોંગ્રેસ દ્વારા મજાક શબ્દ યુઝ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે, જ્યારે કોંગ્રેસે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. સંકલ્પ પત્ર એટલે અમારે જે કામ કરવું છે એનો અમે સંકલ્પ લઈએ છીએ, જ્યારે કોંગ્રેસ ખાલી જાહેરાત જ કરે છે કારણ કે એને કોઈ કામ કરવું નથી. એટલે આ બે વસ્તુનો જે વાત છે એના પરથી જ દેશની જનતા જાણે છે. અને ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં પણ જે વાતો કીધી છે એ વહેલી મોડી પણ કરીને બતાવી છે. એટલે કોંગ્રેસની તો વાત જ જવા દો, પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાના આપેલા વચનથી કોઈ જ ફરતી નથી. તો આપણે બીજેપી પ્રમુખ નીતિનભાઈ જોડે વાત કરી, એમને સમગ્ર મુદ્દે ચર્ચા કરી હતી, અને છેલ્લે અમને જાણી લઈએ કે લોકો જે 23 તારીખે મતદાન કરવાના છે એ કયા મુદ્દે અને કયા વિકાસ મુદ્દે મતદાન કરશે. સૌથી મોટી વાત છે, આ સુરતમાં જ મારો જન્મ થયો છે, હું નાનેથી મોટો આ સુરતમાં થયો છે, મેં આ સુરતનો વિકાસ જોયો છે. જે રીતનો સુરતનો વિકાસ થઈ રહ્યો છે, મહાનગરપાલિકા આવનારા 10 વર્ષની વસ્તી વધારાને ધ્યાનમાં લઈને કોઈ પણ આયોજન કરે છે એ પણ ખોટું પડે એટલી ઝડપથી અહીંયા આગળ લોકો બહારથી પણ આવીને વસે છે, કારણ કે એને સુરત પર ભરોસો છે, સુરતના વિકાસ પર પણ ભરોસો છે, અને હવે છેલ્લા 5 વર્ષથી દેશના વિકાસ પર પણ ભરોસો છે. એટલે વિકાસ એ સૌથી મોટી વાત છે ને લોકો એનાથી આકર્ષાયા છે. એટલે વિકાસના મુદ્દે જ ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી લડે છે, સાથે છેલ્લા 5 વર્ષથી સુરક્ષાનો મુદ્દો પણ જોડાયો છે, એટલે સુરક્ષાના મુદ્દે પણ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડશે. જી, તો આ હતા નીતિનભાઈ બચ્યાવાળા, એમને વિકાસ મુદ્દે લોકો વોટ કરશે એવી મનોવિજ્ઞાન વ્યક્તિગત કરી છે, અને હવે આપણે એક નવા વ્યક્તિને જ મળીશું.